બસ આ લગ્ની જયારે લાગી જાય ને ત્યારે ઇમામ સાથેની લિંક જોડાઈ જાય છે. આપ નક્કી માનજો, રાતના સુતી વખતે આપણે નિયત કરીએ કે આજે ઇમામ સવારે નૂરના ટાઈમ પર ઉઠવું છે મને મારા જીવ માટે. કોઈના ઉપર હું કાંઈ અહેસાન નથી કરતો, કોણ આવે છે કે કોણ નથી આવતો એનાથી મને કાંઈ લેવા દેવા નથી. હું આવીને ઉઠીશ, બેસીશ મંદગીમાં, મારા પોતાના જીવ માટે બેસીશ, બાળકોના પેટ ભરવા માટે કે આ કાયાના સુખ માટે કે 5-25 લાખ રૂપિયા પેદા કરવા માટે કેવો વાંકો વળીને દિવસના કામ કરું જ ને, 14-14 કલાક, 15-15 કલાક, તો મારા જીવ માટે, મારા આત્મા માટે હું કલાક ના ઉઠી શકું. આ એક સમય આવે છે અને એ સમય જયારે આવી જાય ને તો આપ નક્કી માનજો, કોઈના સમજાવવાથી આ વસ્તુ ચાલુ નથી થતી. મૂકી કામડિયા થવા ઉપર હાથ રાખીને આપણને શરમાવે કે યાર તમે નિયમિત આવતા હતા, કેમ બંધ થઈ ગયા, આવતા નથી સવારે, એનો થોડોક ટાઈમ જોશ રહે છે. પણ માણસને જયારે અંદરથી ઝટકો લાગી જાય ને કે હું ખોટું કરી રહ્યો છું, દિન અને દુનિયા બે મને બરાબર રાખવી જોઈએ, આ જે દિવસે આપણને શોર્ટ લાગી જાય, એ દિવસે જે તાર જોડાઈ જાય ને બંદગીનો, એ અતૂટ હોય છે, પછી નથી તૂટતું. એક ધારું નિયમિત બંદગીની આદત થઈ જાય છે, જે કોઈના સમજાવવાથી નથી થતું, આપણા પોતાના હૃદયના દ્વાર ખુલી જાય. અને એના માટે જો કોઈ કામ કર્યું હોય તો હું બેતુલ ખ્યાલની બંદગીના માટે પહેલો નંબર જો આપતો હું મારી અક્કલ પ્રમાણે તો પીર શમ્સને આપું છું. પીર શમ્સે જે લગ્ની આપણા હૃદયની અંદર પેદા કરવા માટે એણે જે મહેનત કરી છે, મોલાના રૂમનો એક બહાનો લઈને, મોલાના રૂમ બી હતો કે નહીં હતો એ ખુદા જાણે, પણ આ એક વાક્ય ઉભું કરવામાં આવ્યું કે મોલાના રૂમ પીર શમ્સના વિદ્યાર્થી હતા અને પીર શમ્સે મોલાના રૂમની અંદર એવી લગ્ની પેદા કરી. થોડોક સમય સુધી રૂમી સાથે રહ્યા એ પોતે અને જોયું કે હવે બરાબર લોઢું તપી ગયું છે અને એવા તપેલા લોઢાને જેવા તમે ઘા મારો એવું વણાક લીએ, કારણ કે અંધાર થઈ ગયો, હવે એને તમે વાળી શકો છો જેમ વાળવા માંગતા હો. જયારે સંપૂર્ણપણે લાલ થઈ ગયો એટલે પીર શમ્સે મોલાના રૂમને છોડી દીધો, મધ દરિયે લાવીને એને મૂકી દીધો કે ક્યાં સુધી હું તને હાથ પગ મારતા શીખાડીશ. ગુરુનું કામ હોય છે નદી પાસે આવીને વિદ્યાર્થીને ધક્કો મારી દેવાનું, કારણ કે એને હાથ પગ હલાવતા જ શીખાડતા રહેશે. હવા ભરેલી ટ્યુબની અંદર આપણે જોઈએ છે જેમ એક તરવૈયાને શીખાડવામાં આવે છે, માસ્ટર શીખાડે છે કે ટ્યુબ હવાથી ભરેલી હોય ને એ ટ્યુબના ઉપર બાળકને સુવડાવ્યો હોય અને બાળક પાણીના ઉપર હાથ પગ મારતો જતો હોય, પણ જ્યાં ટ્યુબ હટાવી દેવામાં આવે ત્યાં ઓલો બાળક ડૂબવા માંડે. એટલે ઓલા બાળકનું ભય દૂર નથી થતું તરવા માટે. એક વખતે ગુરુને એને ધક્કો મારવો પડે છે પાણીમાં વગર ટ્યુબે, એટલે ઓલો ડૂબવા માંડે ને, એનો જીવ બચાવવા માટે, શ્વાસ લેવા માટે એ હાથ પગ મારવા માંડે. અને જયારે હાથ પગ મારવા માંડે એટલે પાણીના ઉપર મુરદો તરતો હોય ને, લાકડાનો ટુકડો તરતો હોય ને, એવી તે તરવા માંડે. મોલાના રૂમને એક વખતે પીર શમ્સ આવી તે ધક્કો માર્યો અને એણે જે વેદનાની અંદર શાયરી બનાવી, એણે સદસાલ સફર કદમ આશિક ના બુદમ, સદસાલ સફર કરદમ આશિક ના બુદમ, એક બાર તોરા દીદમ દીવાના સુદમ. પીર શમ્સના ચાલ્યા જવા પછી એને જે વૈરાગ્ય પેદા થયો તો એણે પોતાની રૂમી પોતાની બુકમાં લખે છે, સદ સાલ એટલે 100 વર્ષ સુધી, એ પીર શમ્સ મારા ગુરુ તને શોધવા માટે હું મેં ફાફા માર્યા, સાચો ગુરુ મળે એના માટે મેં 100 વર્ષ એટલે આખી જિંદગી ફાફા માર્યા, મગર આશિક ન બુદમ આશિક હું નહીં બની શક્યો, એક બાર તોરા દીદમ દીવાના સુદમ. પીર શમ્સ જયારે એક વખત મેં તારી અંદર ઝાંકીને જોયું દીવાનો થઈ ગયો છું, ગાંડો થઈ ગયો છું. અહીંયા સુધી એની અંદર ગાંડ પણ આવી ગયું કે એના છોકરાઓને પીર શમ્સને ગોતવા માટે એને મોકલાવ્યો કે તું જઈને મારા ગુરુને લઈ આવો, ગોતી આવો.
नहीं तो एना वगर मने जीव मुश्किल थी जासे एवी एक लगन लागी गया थी। पण पीर शम्स के एक जनेता हो जनेता पोतानो दूध छोड़ावा माटे बचाने निपल ने आदत करावे छे। अने निपल नी पण थोड़ोक समय एक बाटली नी आदत होय पछी एना हाथ में कप पकड़ावी देवामां आवे। मां जाने छे के आ अर्धू पीसे अर्धू ढोळशे अने बच्चानी अंदर शोक पैदा थवा मांडे। जो जो तमे एने क्यारे प्लेट भरीने एने पकड़ीने आपशो एने घूटड़े घूटड़े पीवा माटे तो एनो आम दुखावा मांडशे। ई मानो हाथ छोड़ावानी कोशिश करशे के मने मारा हाथे थी पीवा दे। अर्धू ढोळशे એટલે માં એના હાથમાં કપ પકડાવી દે કે તું પી તારા હાથે ક્યાં સુધી તને બાટલી દઈને બેસવામાં આવે તારી પાસ। એવી રીતે એક કબૂતરનું બચ્ચું ક્યાંક બેદું દેવાનું હોય એના માળામાં તમે જોશો તો બાળક જયારે ઈંડામાંથી નીકળે છે અને પીળા વાળ એના જયારે ભૂખરા કલરના થવા માંડે તો માં થોડોક સમય તો ચણ લાવીને એ બાળકના મોઢામાં આપે। પણ જ્યાં બાળકના વાળ થોડા કાળા થવા માંડ્યા કબૂતરના બચ્ચાને તમે જોજો ઉપર ઊંચે એનું ઘર બનાવવામાં આવ્યો છે। પછી આસ્તે આસ્તે માં જનેતા પોતે એના બાળકને ધક્કો મારતી હશે એને નીચે પછાડવા માટે। એ માં છે એને પછાડવા નથી માંગતી પણ એ જાણે છે કે મારે એને બતાડવું છે કે ઉડવાની જે પર હોય ને એ તારામાં પણ છે। એટલે એને ધીમે ધીમે ધકેલતી હોય ને એક વખત જયારે મોટું બચ્ચું થઈ જાય એટલે માં અને બાપ બે નર નારી બે એને ધક્કો મારતા હોય છે પાંખો ફફડાવી ફફડાવીને। આપણને એમ કે એ લોકો લડતા હોય છે, લડતા નથી, એક જાતનો પ્યાર આપે છે, એને ધકેલે છે। અને એક વખત ખરેખર એને ધક્કો મારી દે છે ત્યારે ઓલાની પાંખ ખુલી જાય છે, જીવ બચાવવા માટે ઓલું બાળક ઉડતું થઈ જાય છે। ત્યારે એને ખુશી પેદા થાય છે કે જે તાકાત મારા બાપમાં અને માંમાં હતી ઉડવાની એ શક્તિ મારામાં પણ છે। એ સંશે મૌલાના રૂમીને શક્તિ આપી હતી કે ક્યાં સુધી હું તારી સાથે ગુરુ તરીકે રહીશ, હવે તારા હાથેથી તું હાથ પગ મારતો થા। પછી આ બધા પીર શમશે જ્ઞાનો બનાવ્યા છે। એ જી દૂધ કઢે તામે ચૂલે કઢનતા મેં ચૂલે મેલ્યા કે દૂધ ઉભરાતું હોય ને એટલે માનું જીવ દૂધમાં ચોંટેલું હોય, બીજા કોઈ કામ ન કરે। ચૂલા ઉપર જયારે દૂધ મૂકવામાં આવ્યું હોય ત્યારે તો કે છે કે હું દૂધને પણ ઉભરાવા દીધું અને એ માયાને હું પડતી મૂકીને તારા દ્વાર પર આવી ગઈ। દૂધનું ઉભરાવું એટલે માના માટે એ બહુ મોટી વસ્તુ હોય, માયા છે નહી, એટલે માયાને પણ એક વખતે જવા દીધી, તારા દ્વાર પર હું આવી ગઈ। એવું એક બીજું રાજા રાણીનો કિસ્સો છે કે હુકમ આવ્યો અમરતે આવ્યો મોરે સાહજીજો, ગજબનું આ જ્ઞાન પીર શમશે બનાવ્યું છે। એમાં એક રાજા રાણીનો કિસ્સો બતાડવામાં આવ્યો છે। રાજા એટલે માણસનું શરીર અને રાણી છે એ માણસનું આત્મા છે, રૂહ છે। આખી કહાની બનાવી છે પીર શમશે વાર્તાની જેમ। હુકમ આવ્યો વીરા બે તણો, ત્રીજો કેમ લેવાય, ત્રીજો છે એ માયા છે, ઓલાદ છે, હાય હોય પૈસાની, જેમ માયા ઘરની અંદર ક્યાંક આગ લાગી જાય ને કઈ ખોવાણું આપણું, એકાદ ટીવી ભરી ગયો તો આપણું કેવું જીવ ભરી જાય, 15-17 હજારનું કે 18 હજારનું રંગીન ટીવી ભરી ગયું, એક ટ્યુબલાઇટ ગયો હોય તો જીવ ભળે, તો આ એક માયા છે કે જે માયાને હું ઘોડિયામાં મૂકીને આવી। હુકમ આવ્યો વીરા બે તણો, ત્રીજો કેમ રે લેવાય, આત્માના માટે ખુદાવંતાલાની મુલાકાત છે પણ એ આત્મા આ શરીરનો મોતાજ છે, એટલે શરીરને ભેગું બેતુલ ખ્યાલની બંદગીમાં લાવવું પડે છે। બેતુલ ખ્યાલની બંદગીમાં આ શરીરને ઉઠાડીને લાવીએ અને ઈ બેઠો હોય અને આત્મા એનો સાથ છોડીને જવા માંડે
એવામાં માં છે ને આત્મા રૂ, એક માં હરણી એના બચ્ચાને ધવરાવતી હોય છે, અને એ બચ્ચાને ધવરાવતા જોઈને માને આત્માને એનો બચ્ચો જે સુડાવ્યો હતો એ યાદ આવી ગયો. એટલે માએ તજ્યા પ્રાણ, રૂ શરીરમાંથી નીકળી ગયું. સાતમા દરવાજા ઉપર કે નવમા દરવાજા ઉપર જયારે નાભીથી રૂ ઉપરની તરફ જાય છે બેતુલ ખ્યાલની બંદગીમાં, જે આપણે આવતીકાલે જોશું, જયારે રૂ આ ભમર ગુફા ઉપર આવે છે ત્યારે શરીરમાંથી રૂ નીકળી જાય. સુલતાન મમુસાએ ફરમાયું કે બંદગીમાં તમે એવી રીતે બેસો કે તમે જીવતા જીવત મુર્દા થઈ જાઓ, કોઈ તમને સુઈ મારે તો તમને ખબર ના પડે. એ જયારે મુર્દા થઈ જાય ત્યારે કાયા જમીન ઉપર પડી હોય છે, અને રૂ ભમર ગુફા ઉપર એટલે શરીરથી છૂટું પડી જાય છે, શરીરનું ભાન નથી રહેતું. એટલે પીર શમ્સ કે છે કે હુકમ આવ્યો વીરા બે તણો એકથી કેમ રે જવાય, આત્માએ સાથ છોડી દીધો. પછી જીવ તો હતું જ અંદર, એટલે શરીરની ગાંઠડી બાંધી પીર શમ્સ એમને સામા મળ્યા અને એવી રીતે નૂરના દીદાર થયા. આ એક બહુ મજાની કહાની છે, કાલે આપણે એને વિસ્તૃત કરીને જોશું કે બંદગીમાં કેવી રીતે આપણું જીવ ચોટે, ખોટા ખોટા વિચારોને દૂર કરવા માટે આપણને શું કરવું જોઈએ. મોલા પાસે આપણે દોવા માંગશું, હાજરી મામ તો અમારા ગુના માફ કરજે અને રોજ બંદગીમાં બેસવાની તો અમને આલા હિંમત આપજે. ગુરગજ મહારાજ હૈ જી.